ભાગ બે વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે ભાગ એકમાં આપણે છેલ્લે આપણે તફાવત જોયા હતા કણકો અને શેપકો ત્યારબાદ આગળનો તફાવત છે ભાગ બે માં જમણું શેપક અને ડાબુ શેપક ખૂબ જ મહત્વનો એમપી તફાવત છે હૃદયનું જમણું શેપક અને ડાબુ શેપક તો જોઈએ પેલો પોઈન્ટ જમણા શેપકમાં તેમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય છે જમણા શેપકમાં છે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત છે એ રુધિર જોવા મળે છે જ્યારે ડાબા શેપકમાં તેમાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે જ્યારે ડાબા શેપકમાં છે એ ઓક્સિજન સહિત છે એ લોહી રુધિર આવેલું હોય છે બીજો પોઈન્ટ તેમાંથી રુધિર ફેફસામાં જાય છે જમણા શેપકમાંથી છે એ રુધિર ક્યાં જાય છે ફેફસામાં જાય છે જ્યારે ડાબા શેપકમાં તેમાંથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં જાય છે ડાબા શેપક છે

અને મજબૂત હોય છે ત્યારબાદ પાંચમો તફાવત છે મૂત્રપિંડ અને મૂત્રાશય તો જોઈએ પેલો પોઈન્ટ મૂત્રપિંડમાં તેનો આકાર વાલના દાણા જેવો હોય છે મૂત્રપિંડનો આકાર કેવો હોય છે વાલના દાણા જેવો જ્યારે મૂત્રાશયનો તેનો આકાર અંડાકાર હોય છે જ્યારે મૂત્રાશયનો આકાર કેવો હોય છે અંડાકાર હોય છે બીજો પોઈન્ટ તેમાં રુધિરના ગારણની ક્રિયા થાય છે અને મૂત્ર સૂટું પડે છે મૂત્રપિંડમાં છે એ રુધિરના ની ક્રિયા થાય પ્લસ મૂત્રુ પડે છે મૂત્રાશય મૂત્રાશયમાં તે મૂત્ર નો શું કરે છે સંગ્રહ કરે છે મૂત્રાશયમાં છે મૂત્રનો સંગ્રહ થાય છે મૂત્રપિંડ મૂત્રપિંડમાં છે રુધિર માંથી ગારણની ક્રિયા થાય છે અને મૂત્ર શું કરે છે સૂટું પડે છે ત્રીજો પોઈન્ટ મૂત્રપિંડ બે હોય છે જ્યારે મૂત્રાશય એક જ હોય છે મૂત્રપિંડ છે બે આવેલું સાઈડમાં ડાબી સાઈડ અને જમણી સાઈડ જ્યારે મૂત્રાશય છે એક જ હોય છે તફાવત નંબર છ જલવાહક પેશી અને અન્નવાહક પેશી ખૂબ જ આઈએમપી છે પૂછાય છે પરીક્ષામાં જલવાહક પેશી અને અન્નવાહક પેશી તો પેલો પોઈન્ટ તે મૂળે સૂચેલા પાણી અને ખનીજ દ્રવ્યના દ્રાવણનું વહન કરે છે જલ એટલે પાણી તો પાણી છે એ મટર કે આપણે જાણીએ છીએ વનસ્પતિઓ મૂળ દ્વારા પાણી અને ખનીજને શું કરે છે વહન કરે છે જ્યારે અન્નવાહક પેશી

એ વહન ઉપર નીચે બંને તરફ થાય જ્યારે વ્હલવાહક છે જલવાહક એ ફક્ત ઉપરની દિશા તરફ જ થાય છે તો આ હતા મહત્વના છ તફાવત ત્યારબાદ આગનો પ્રશ્ન જોઈએ તો શું વનસ્પતિમાં બાષ્પજનનો કોઈ મહત્ત્વનો ફાળો છે સમજાવો તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં આપણે તડકામાં ચાલીને જતા હોય અને એક ઘટાદાર વૃક્ષ આવે નીચે ઉભા રહીએ

પડે છે એટલે બાષ્પ ક્રિયા દ્વારા છે મૂળ દ્વારા જે પાણી અને ખનીજ સાધનો જે શોષણ કર્યું છે એ બાષ્પ દ્વારા છે એ પર્ણ સુધી પહોંચાડે છે અને ખોરાક બનાવવામાં મદદરૂપ કરે છે આમ વનસ્પતિમાં બાષ્પ મહત્વનો ફાળો છે આમ બાષ્પ છે એ પર્ણ અને મૂળ સાથેનો એક સ્તંભ રચના કરવામાં છે એ શોષક બળ પૂરું પાડે છે એટલે કે મહત્વનો ફાળો રહેલો છે બાષ્પ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે તો આપણા જે જે પદાર્થો છે આપણે બહાર નિકાલ થવો જરૂરી છે શા માટે જો જોઈએ શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે તો શરીરમાં આપણે જે ખોરાક લઈએ છીએ અથવા જૈવિક ક્રિયાઓ દરમિયાન છે એ કોષોમાં ઘણા બિન ઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું પણ નિર્માણ થતું હોય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. એટલે કે શરીરમાં જે આ બિન ઉપયોગી અને નુકસાનકારક જે પદાર્થો બને એને ઝેરી પદાર્થો અથવા ઉત્સર્ગ એટલે કે બહાર નિકાલ ઉત્સર્ગ દ્રવ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે તો ઉત્સર્ગ દ્રવ્યો અને નુકસાનકારક હોવાથી શું કરે છે નુકસાન કરે છે એટલે એને આપણે શરીરમાંથી પણ દૂર કરવા જરૂરી છે આથી ઉત્સર્ગ થવો જરૂરી છે એટલે આ ઉત્સર્ગ દ્રવ્યો છે એ સમયસર છે શરીરમાંથી છે નિકાલ થવો ખૂબ જ જરૂરી છે જેથી કે આપણે શરીરને છે કોઈ નુકસાન થાય નહીં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો હવે જે શરીરમાં લોહીમાં જે ઘટકો છે મહત્વના ઘટકો અને તે દરેકના કાર્ય નીચે મુજબ છે ખાસ યાદ રાખવાનું છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે રુધિરના ઘટકો જણાવો અને કાર્ય પણ જણાવો તો આ રુધિરના ઘટકો અને એના કાર્ય ખાસ યાદ રાખવાનું છે આઈ એમપી બે ગુણમાં પૂછાય છે તો જોઈએ પેલું ઘટક છે રુધિર રસ રુધિરમાં લોહીમાં પેલું છે રુધિર રસ એનું શું કાર્ય છે તો તે શરીરમાં પોષક દ્રવ્યનું વહન કરે છે રુધિર રસ નું કાર્ય શું છે તો તે શરીરમાં જે પોષક દ્રવ્યો છે એનું કરે છે વહન કરે છે બીજું છે રક્ત કણો રક્ત કણો નું શું કાર્ય છે તો તે શરીરના કોષમાં ઓક્સિજન પહોંચાડે છે ખાસ રાખ્યો કે રક્ત કણો છે એ શરીરના કોષમાં શું પહોંચાડે છે તો ઓક્સિજન ત્રીજું છે શ્વેત કણો તો શ્વેતકણ નું કાર્ય શું છે તો શરીરનું રોગ સામે રક્ષણ કરે છે એટલા માટે આપણે સૂક્ષ્મ તરીકે પણ ઓળખીએ છીએ તો શ્વેત કાર્ય છે જે રોગકારક જંતુઓ છે એનો નાશ કરવાનું અને રક્ષણ કરવાનું કામ કરે છે નંબર ચાર રુધિર કણિકાઓ તો એનું શું કામ છે તો જોઈએ તે રુધિર ને ગઠાઈ જવાની ક્રિયામાં શું કરે છે મદદ કરે છે આપણે કોઈ ઘા વાગે ત્યારે લોહી છે આપણે નીકળતું હોય છે પણ થોડાક સમય પછી છે લોહી છે ગઠ્ઠા એટલે કે થીજી જાય છે અને બંધ થઈ જાય છે શા માટે કોના કારણે તો રુધિર કણિકાઓના કારણે લોહી છે જાય જાય થીજી છે તો આ ખૂબ જ મહત્વના ચાર ઘટકો છે રુધિર રસ રક્તકણો કણો અને રુધિર કણિકાઓ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રુધિરના કાર્યો જણાવો હવે રુધિરના ઘટકો જોયા બાદ જોવાનું છે રુધિરના કાર્યો શું છે તો જોઈએ પેલો પોઈન્ટ તે શરીરમાં પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ નું વહન કરે છે કાર્ય છે છે કે પોષક દ્રવ્યો ઓક્સિજન અને કાર્બન શું કરવાનું વહન કરવાનું છે બીજું તે શ્વેત શ્વેતકણોની મદદથી રોગના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ સામે રક્ષણ આપે છે રુધિરનું જે બીજું ઘટક છે એટલે કે સૌથી મહત્વનું ઘટક કણો શરીરમાં જે રોગના જંતુઓ છે દાખલ થાય છે એની સામે સામનો કરી શરીરને રોગ સામે છે રક્ષણ આપે છે આ બીજું કાર્ય છે રુધિરના ઘટકોના ત્રીજું ઘા પડે ત્યારે રુધિર ગઠાઈ જાય વધુ રુધિર વહી જતું અટકાય એટલે પણ કોઈ વાગે ત્યારે જે લોહી નીકળે છે વધારે સમય લોહી નીકળતું નથી એટલે કે થોડુંક લોહી નીકળ્યા બાદ બંધ થઈ જાય ગઠાઈ જાય એટલે કે થીજી જવાનું કાર્ય પણ શું કરે છે રુધિર ઘણી કાઓ

આભાર ધન્યવાદ થેન્ક યુ